ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સૌને મારા નમસ્તે અને વડીલોને સાદર પ્રણામ. હવે આજે આપણે સગર્ભા અવસ્થામાં જે આપણો આ સેમિનાર ચાલી રહ્યું છે એમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરને હું થેન્ક્સ કહીશ. ડૉક્ટર અમીબેન મહેતા જે અમારા આ સેમિનારના પ્રણેતા છે એમને હું ખાસ થેન્ક યુ કહીશ અને તમને સર્વે સ્ત્રીઓને મારા થેન્ક યુ કહીશ કારણ કે તમે અમને સાંભળી રહ્યા છો. હવે બાળક પેટમાં હોય તો શું ખાવું, શું પીવું, શું ધ્યાન રાખીએ તો બાળક સારું આવે, વજન ના વધે, એવી હવે આજકાલની ઘણી બધી છોકરીઓ પ્રશ્નો પૂછતી હોય છે. તો એના માટે આપણે જોઈશું કે આપણે બાળક પેટમાં હોય તો ખાવા પીવામાં શું ધ્યાન આપશું. તો સૌથી પહેલા તો આપણે બેલેન્સ ડાયટ લેવો પડે, હેલ્ધી ફૂડ જ લેવું પડે. અને હા, આપણે એ પણ જોવાનું છે કે આપણે બહુ વજન વધારવાનું નથી, એટલે તમારું 9 મહિનામાં માપસરનું વજન વધે એ પણ ખૂબ જરૂરી છે. બાળકનું વિકાસ પરફેક્ટલી કઈ રીતે થાય એ પણ સાથે એટલું જ જરૂરી છે. એટલે આપણે બાળક પેટમાં હોઈએ એ 9 મહિનાના સમયગાળાને જો 3 ભાગમાં વહેંચીએ તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં બાળકને હજી તમારા ખાધેલા પીધેલા ન્યુટ્રિશનની એટલી બધી જરૂરિયાત હોતી નથી. એટલે કે માત્ર થોડું પ્રોટીન, થોડું ફોલિક એસિડ, બી12 સપ્લિમેન્ટ લેવાથી પણ ચાલતું હોય છે. જ્યારે સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં તમારે લોહ તત્વની એટલે કે આયરનની જરૂરિયાત વધી જાય છે, કેલ્શિયમ, ઝીંક, મેગ્નેશિયમ એવા મિનરલ્સની પણ જરૂરિયાત વધી જાય છે અને પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ્સ પણ વ્યવસ્થિત માત્રામાં લેવા પડતા હોય છે. હવે મહદંશ એ હોય કે શું ન ખવાય, તો બને ત્યાં સુધી બહારનું પેગ્ડ ફૂડ, ટીન્ડ એટલે કે સોડા, કોક, પેસ્ટ્રીઝ, કેક એવું બધું આપણે નહીં ખાઈએ. સેચ્યુરેટેડ ફેટ બને ત્યાં સુધી આપણે પ્રેગ્નન્સીમાં નહીં લઈએ. તળેલી વસ્તુ એટલે કે ચિપ્સ, ફ્રાઈડ ફ્રૂટ એ બધું બને ત્યાં સુધી અવોઈડ કરશું. ભજીયા, ગાંઠિયા એ પણ એમાં જ આવી જશે. વધારાની શુગર પણ આપણે બિલકુલ ખાવાનું નહીં રાખીએ. ઘણી બધી વાર એવું પણ અમુક લોકોના મનમાં હોય છે કે ડોક્ટર તો મને સપ્લિમેન્ટ આપે જ છે ને તો પછી હું ખાવામાં તો ચાલશે ને, એમ. એવું નથી. સપ્લિમેન્ટ તમારા હેલ્ધી ડાયટને રિપ્લેસ કરી શકતું નથી. સો હેલ્ધી ડાયટ ઇઝ મસ્ટ. હું હંમેશા એવું કહું કે આમ સગર્ભાવસ્થામાં કે અમારા જેવડા માટે આમ તમારી ડીશમાં જાણે કે કલરફુલ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ હોવા જોઈએ. આપણને આમ પણ કલરો જોવા બહુ જ ગમતા હોય છે ને, તો આમાં પણ એવું જ આપણે રાખશું કે બહુ જ બધા સરસ ડિફરન્ટ કલરના ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આપણે વધારે ખાઈશું. હવે સગર્ભાવસ્થામાં રૂટીનલી જે તે સ્ત્રીની પાચન શક્તિ થોડીક નબળી પડતી હોય છે એને કારણે અમે એવું કહીએ કે તાજો અને રાંધેલો ખોરાક હંમેશા તમારા માટે ઉત્તમ રહેશે. તમે જે કંઈ ખાઓ એ બાળકના ફાયદા માટે પણ હોવું જોઈએ. તમે કેટલું ખાવ છો એ અગત્યનું નથી, પણ તમે કેટલું તંદુરસ્ત ખોરાક લ્યો છો એ અગત્યનું છે. એટલે કે ક્વોલિટી મેટર કરે છે, ક્વોન્ટિટી મેટર કરતી નથી. હવે હંમેશા પેશન્ટના મમ્મી સાસુ એવું કહે કે હવે તો તારા પેટમાં બાળક છે ને તો તારે 2 જીવનું ખાવું જોઈએ, એવું બિલકુલ નથી. હા, કુદરતી રીતે જ ભૂખ થોડી વધારે લાગશે. વારંવાર થોડું થોડું ખાવાની આદત રાખો જેથી તમે એને ઇઝીલી પચાવી શકો. ઈચ્છા હોય તે પ્રમાણે માપસરનું ખાવાનું. વધારે ચરબી વાળો ખોરાક લેવાથી વજન વધારે વધશે, જે ફાયદાકારક નથી. તો હવે એવો પ્રશ્ન આવે કે તો મેડમ મારે વજન કેટલું વધારવાનું? તો નોર્મલી નોર્મલ સ્ત્રી જેનું એની હાઈટ પ્રમાણે વજન માપસર છે એને 10-15 કિલો જ વજન વધારવાનું છે. એટલે કે દર અઠવાડિયે માત્ર 400 ગ્રામ વજન વધારવાનું છે. જ્યારે ખૂબ જાડી સ્ત્રી હોય તો આપણે એવું કહીશું કે બેન તમારે 7-8 કિલોથી વધારે વજન વધારવાની કોઈ જરૂર નથી. અને થોડી દુબળી સ્ત્રી હોય જેને એવું હોય કે ના હું બહુ નબળી છું, મને નબળું બાળક આવશે તો એને અમે છૂટ આપીએ કે તારું વજન 15-17 કિલોગ્રામ વધશે તો ચાલશે. તો આ બધાના અંતે હું એવું કહીશ કે તમારી ડેઇલી રિક્વાયરમેન્ટ માત્ર 300 કિલો કેલરી હોય છે, જેના માટે આપણે 2 જીવનું ખાવાની કોઈ જરૂર નથી હોતી. અમે પહેલા જ કહ્યું ને કે બેલેન્સ અને હેલ્ધી ડાયટ, તો સમતોલ અને તંદુરસ્ત ખોરાક એટલે શું? તો જે ખોરાકમાં માપસરનું પ્રોટીન્સ, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, ખનિજ તત્વ એટલે કે મિનરલ્સ અને વિટામિન આવતા હોય એને આપણે સમતોલાહાર કહેશું, જેનું યોગ્ય માત્રા હોવી જરૂરી છે. તો હવે આપણે એ સમજીએ કે યોગ્ય માત્રા આપણે કોને કહેશું. તો સૌથી પહેલા તો પ્રેગ્નન્સીમાં
અમે આયરન અને કેલ્શિયમના સપ્લિમેન્ટ આપતા હોઈએ છીએ. તો આપણે આયરનની વાત કરીએ તો 11 ગ્રામથી ઓછું હિમોગ્લોબિન જો તમારું હોય તો એને આપણે એનિમિયા કહેશું. એનિમિયા હોય તો તમને થાક લાગશે, શ્વાસ ચડશે, ચીડચીડો સ્વભાવ લાગશે, અનઈઝીનેસ લાગશે, થોડું ડિપ્રેશન જેવું, રડવું આવવું, ઊંઘ ન આવવી એવું પણ થઈ શકે છે. અને હા, આપણે વેજીટેરિયન હોઈએ તો થોડું હિમોગ્લોબિન આપણું ઓછું રહેતું હોય છે. હવે સગર્ભા અવસ્થામાં તમારે રોજનું 30 મિલીગ્રામ આયરન લેવું જરૂરી છે. હું તમને ખોરાક તો સમજાવીશ જ, પણ એમાંથી માત્ર 10-15% આયરન જ મળશે, જેથી ડોક્ટર તમને જે આયરન સપ્લિમેન્ટની ગોળી આપે એ પણ લેવી ખૂબ જરૂરી છે. શેમાંથી મળે આપણને? તો અડદની દાળ, બધા જ પ્રકારના બીન્સ, સોયાબીન્સ, પાલક, બ્રોકલી અને બીટ જેવા લીલોતરી, ફણગાવેલા કઠોળ, કોઈ પણ પ્રકારના ખટાશવાળા ફ્રૂટ એટલે કે ઓરેન્જ, મેંગો અને બધા જ પ્રકારની બેરીઝ, ખજૂર, અંજીર, ગોળ અને તલ, આ બધામાંથી આપણને હિમોગ્લોબિન ઘણું સારી રીતે મળી રહે છે. હિમોગ્લોબિનની ગોળી તમને જે ડોક્ટર આપતા હોય છે એ 100 મિલીગ્રામ એલિમેન્ટલ આયરન હોય છે, જેમાં સાથે ફોલિક એસિડ તો આવી જ જતું હોય છે અને ઘણી પ્રિપરેશનમાં વિટામિન B12 અને ઝિંક પણ આવી જતું હોય છે. એ ગોળી આપણે શક્ય હોય ત્યાં સુધી ખાલી પેટે લેશું, એટલે કે જમતાના કલાક વગાડી લેશું, અને વિટામિન સી સાથે એટલે કે લીંબુ શરબત કે સંતરા મોસંબીના જ્યુસ સાથે લેશું. હવે નહીં કોની સાથે લઈએ એ અગત્યનું છે. દૂધ સાથે નથી જ લેવાની, ચા કોફી સાથે નથી જ લેવાની અને કેલ્શિયમ સાથે નથી લેવાની, કારણ કે એવી રીતે લેવાથી એનું બરાબર એબ્સોર્પ્શન એટલે કે પાચન થતું નથી. જે કંઈ ખોરાક મેં તમને કીધો, આપણે કીધું ને કે 27-30 મિલીગ્રામ ડેઇલી રિક્વાયરમેન્ટ છે, તો તમે રોજ યાદ કરીને 1 કપ રાજમા ખાશો, પીચ કે અખરોટ કે બદામ જેવા ડ્રાય ફ્રૂટ ખાશો, અંજીર ખાશો, ખજૂર ખાશો, ગોળ તલની ચીકી ખાશો અને ગ્રીન વેજીટેબલ્સ 200 ગ્રામ જેટલા ખાશો, તો પણ માત્ર 4 મિલીગ્રામ આયરન મળશે, એટલું એબ્સોર્બ થશે, એટલે ટેબ્લેટ લેવી જરૂરી છે. હવે આપણે કેલ્શિયમની વાત કરીએ તો બાળક પેટમાં હોય ત્યારે તમારી ડેઇલી કેલ્શિયમ રિક્વાયરમેન્ટ 1 ગ્રામ હોય છે અને બાળક ધવડાવતી વખતે ઓલમોસ્ટ ડબલ હોય છે. એટલે આપણે દૂધ, દહીં, દૂધની કોઈ પણ બનાવટ એટલે કે પનીર, ચીઝ એવું તો લેશું જ, સાથે આપણે લીલોતરી એટલે કે કોબીજ, બ્રોકલી અને પાલક પણ લેશું. જુવાર, બાજરા જેવા જૂના ધાન પણ ફરીથી હવે આવી ગયા છે, કારણ કે એમાં કેલ્શિયમ ભરપૂર હોય છે અને ફાઈબર્સ પણ ભરપૂર હોય છે. હવે કેલ્શિયમ જો વિટામિન ડી ની ઉણપ થશે તમારામાં તો બેસ્ટ એબ્સોર્બ નહીં થાય, એટલે અમે આજકાલ વિટામિન ડી સપ્લિમેન્ટ પણ આપતા હોઈએ છીએ અને વિટામિન ડી આપણને સનલાઇટમાંથી મળી રહેતું હોય છે. તો કેલ્શિયમ સાથે વિટામિન ડી ની ગોળી જે ડોક્ટર આપે એ પણ આપણે નિયમિત રીતે 4th માસથી ચાલુ કરીને ડિલિવરી સુધી અને ડિલિવરી બાદ બાળક પેટ ભરતું હોય ત્યારે પણ લેવી ખૂબ જરૂરી છે. રોજના તમે 2 કપ દૂધ પીઓ તો 300 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળે, 2 મોટા વાટકા દહીં ખાવ તો 300 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળે, સાથે તમે પનીર, પાલક એ પણ બધું યાદ કરીને ઉમેરો ત્યારે તમારી કેલ્શિયમ રિક્વાયરમેન્ટ માંડ કિનારા સુધી પહોંચતી હોય છે. ઝિંકની વાત કરું તો બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ થવા માટે ઝિંક ખૂબ જરૂરી છે. પહેલા 3 મહિનામાં 5 મિલીગ્રામ, પછલા 3 મહિનામાં 7 મિલીગ્રામ અને છેલ્લા 3 મહિનામાં 9 મિલીગ્રામ ઝિંકની જરૂરિયાત રહેતી હોય છે. દૂધ, દહીં, લીલા શાકભાજી, બધા જ પ્રકારના બીન્સ એટલે કે કઠોળમાંથી આપણને ઝિંક મળી રહેતું હોય છે, પ્લસ મેં કીધું એમ ટેબ્લેટમાં પણ એડ થયેલું હોય છે. વિટામિન એ આપણને શક્કરિયામાંથી મળી જતું હોય છે એટલે કે સ્વીટ પોટેટોઝમાંથી મળી જતું હોય છે. આયોડીન આપણને મિલ્ક, પલ્સીસ અને ડ્રાઈડ વેજીટેબલ્સમાંથી મળી જતું હોય છે. ફોલિક એસિડ નામનું વિટામિન જે આપણા શાકાહારીમાં થોડું ઓછું જોવા મળે છે, છતાં પણ એ પાલક, રાજમા, બ્રોકલી અને કોબીમાંથી મળે છે અને ખટાશવાળા ફ્રૂટ એટલે કે ઓરેન્જીસમાંથી મળી જતું હોય છે. ફાઈબર્સ એટલે કે રેસાની વાત કરું તો રોજનું 25-35 મિલીગ્રામ રેસા આપણે જોઈએ, જે આપણને લીલોતરી, ફ્રૂટ્સ, ઓટ્સ અને પલ્સીસ એટલે કે મગ, મસૂર, રાજમા એવા બધા છાલ સાથેના કઠોળ એટલે કે એની ઉપરની સ્કીન સાથેના કઠોળ ખાવાથી મળી જતું હોય છે. પ્રોટીનની વાત કરું તો આપણી ગુજરાતી થાળીમાં પ્રોટીન થોડું ઓછું હોય છે. મોટાભાગની દીકરીઓ ઈંડા માંસ મચ્છી નથી ખાતી હોતી, તો આપણે રોજનું 60-80 ગ્રામ પ્રોટીન પ્રેગ્નન્સીમાં લેવાનું છે.
જે 2 કપ દૂધમાંથી તમને 15 થી 20 મિલીગ્રામ જેટલું મળશે, દહીંમાંથી તમને 15 થી 20 મિલીગ્રામ જેટલું મળશે, પલ્સીસમાંથી મળશે, બીન્સમાંથી મળશે, નટ્સ એટલે કે પાંચેક દાણા બદામમાંથી મળશે, ક્વિનોવા અને ચિયા સીડ્સ જે હવે માર્કેટમાં ઘણી જગ્યાએ ઇઝીલી અવેલેબલ છે એમાં પણ તમને પ્રોટીન મળશે. તો આ બધું યાદ કરીને આપણે થોડું થોડું આપણા ખોરાકમાં સમાવેશ કરવાનો છે. કાર્બોહાઈડ્રેટ્સની વાત કરીએ તો આપણી જે ગુજરાતી રૂટીન થાળી, આપણે ઘઉં, ચોખા, જુવાર, બાજરી આમાંથી મળી જતું હોય છે, દૂધમાંથી પણ મળતું હોય છે, અને સ્ટાર્ચી વેજીટેબલ્સ એટલે કે બટેટા અને શક્કરિયામાંથી પણ આપણને કાર્બોહાઈડ્રેટ્સ મળતું હોય છે. ચરબીની વાત કરું તો 50-80 ગ્રામ જેટલી ચરબી આપણે રોજની જોઈએ. એટલે એકદમ સીધી અને સરળ ભાષામાં કહું તો 5-6 ચમચી ઘી અને તેલ બેઉ થઈને આપણે રોજ ખાવાના છે. હવે તમે જ મને કહો કે સવારથી માંડીને સાંજ સુધીનું તમારું જે મેન્યુ હોય છે એમાં તમે ટોટલ કેટલી ચમચીનો વપરાશ કરો છો એ એકવાર ગણી લેજો. આપણે બને ત્યાં સુધી લેસ સેચ્યુરેટેડ અથવા તો ટ્રાન્સફેટ લેવાની છે, અને ઓમેગા 3 ફેટી એસિડ્સ જે બાળકના બ્રેઇન અને આઈસ ડેવલપમેન્ટ માટે જરૂરી છે એ તમને અખરોટ અને ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીમાંથી મળી રહેશે. તો યાદ કરીને એક અખરોટ અને એક ચમચી અળસી પણ આપણે ખાવાની છે. હવે અવોકાડો પણ અહીં મળતું હોય છે જેમાંથી તમને વિટામિન સી ભરપૂર મળે છે, ફાઈબર્સ મળે છે, પ્રોટીન મળે છે, અને મોનો અનસેચ્યુરેટેડ ફેટ પણ મળતી હોય છે. બને ત્યાં સુધી કોફી નથી પીવાની, બહારનું જંક ફૂડ નથી ખાવાનું, રસ્તા પરનું રેગડી ગાડી ગલ્લા પરનું નથી ખાવાનું, અને હા, દારૂ કે સ્મોકિંગ તો નહીં જ. આ બધું જે કાંઈ હું બોલી ગઈ એને આપણી ગુજરાતી થાળીમાં આપણે વણી લેવું હોય તો સવારે નાસ્તામાં આપણે ચા, કોફી કે દૂધ સાથે થોડું બટેટા પૌવા, ઉપમા, ભાખરી, રોટલી, થેપલું, પરોઠું, ખાખરો કંઈ પણ ખાઈ શકીએ. હા, સિરિયલ્સ અને ઓટ પણ લઈ શકીએ, પણ સવારે બિલકુલ નાસ્તો હું કરતી જ નથી, મને આદત જ નથી, એવું હવે આ 9 મહિનામાં નહીં ચાલે, બરાબર ને? 11-1 વાગે તમે લીંબુ શરબત સાથે હિમોગ્લોબિનની ગોળી લઈ શકો. બપોરે જમવામાં આપણા શાક રોટલી, દાળ ભાત, કઠોળ અને સાથે દહીં કે છાશનો સમાવેશ કરવો જરૂરી છે. દહીં છાશથી કોઈ નુકસાન થતું નથી, એનાથી તમને મેં કીધું એમ પ્રોટીન મળે, કેલ્શિયમ મળે અને પાચન શક્તિ સુધરે એવા બેક્ટેરિયા પણ મળતા હોય છે. મીઠું ખૂબ લિમિટેડ માત્રામાં લેવાનું છે, ખાંડ પણ ખૂબ ઓછી લેવાની છે, અને 5-1 વાગે તમે દૂધ અથવા તો ફ્રૂટ લઈ શકો છો. બને ત્યાં સુધી મિક્સ કઠોળની ચાટ કે એવું તમને સાંજે ભાવે તો પણ તમે લઈ શકો છો. રાત્રે જમવામાં ભાખરી કે રોટલી લઈ શકાય, શાક લઈ શકાય, ખીચડી, મુઠિયા, શાક, ઇડલી, ઢોકળા કંઈ પણ ખાઈ શકાય. આથાવાળું ખાવું, ગરમ પડે, ઠંડુ પડે આવું બિલકુલ વિચારવાનું નથી. આપણા ને આપણા દેશમાં તમે કેરલા લ્યો, બંગાળ લ્યો, ગુજરાત લ્યો, બધી જગ્યાએ જુદો જુદો ખોરાક છે જ ને, તો પછી આપણે શું કામ ન લઈ શકીએ? અઠવાડિયામાં એટલીસ્ટ 3-4 વાર આપણે ફણગાવેલા કઠોળ લેવા જોઈએ. એ તમે કાચા લઈ શકો, બાફીને લઈ શકો, એનું કુડલું કે ઢોકળું બનાવીને પણ લઈ શકો. સીઝનમાં મળતા ફ્રૂટ આપણે રોજ દિવસમાં 1-2 વાર ખાઈ શકશું. દહીં દૂધ યાદ કરીને લેશું, 5 દાણા બદામ, 1 અખરોટ અને અળસી પણ લેશું. દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે, 2 ગ્લાસ દૂધ પીવું જરૂરી છે, અને દૂધ માફક નથી આવતું તો આપણે પનીર બનાવીને લઈ શકીએ, દૂધથી આપણી રોટલીનો કે ભાખરીનો લોટ બાંધી શકીએ અને કંઈકનો કંઈક ફેરફાર કરીને એને લેવાનો પ્રયત્ન કરીએ. જો તમને કબજિયાતની પ્રોબ્લેમ રહેતી હોય તો તમારા ડૉક્ટર તમને મદદ કરશે જ, પણ જો આપણે લીલોતરી શાકભાજી ખૂબ ખાઈએ, તાજા ફળો ખૂબ પીએ, પુષ્કળ પાણી પીએ તો આપણે એને ટાળી શકીએ. ઘણીવાર તમને ઉબકા ઉલટીના પ્રશ્નો રહેતા હોય છે તો કોર્નફ્લેક્સ કે બિસ્કિટ ખાવાથી એબ્સોર્પ્શન્સ બધા સિક્રેશન્સ એબ્સોર્બ થઈ જાય અને તમને એના સેન્સેશન પણ ઓછા આવે. એસિડિટી રહેતી હોય તો બને ત્યાં સુધી આપણે તળેલું, તીખું એ બધું અવોઇડ કરશું, ચા કોફી નહીં લઈએ. હા, પ્રેગ્નન્સીમાં ડાયટ કરાય કે નહીં તો એ તો નહીં જ થાય, વેઇટ રિડ્યુસ એ તો નહીં જ થાય. હા, ઓછી ફેટ ખાશું, વજન વધવા નહીં દઈએ, સરસ મજાનો સમજાવ્યું એ પ્રમાણે કમ્પ્લીટ અને સમતોલ આહાર લેશું, પણ વજન ઘટાડવાના કે ડાયટ કરવાના પ્લાન આપણે નહીં કરીએ. હા, આપણે અપૂરતો કે અસમતોલ ખોરાક લઈએ તો શું થાય? તમે તો મજામાં ના જ રહો, સાથે બાળકને પણ અસર થાય ને? એટલે નબળું બાળક આવવું, બાળકમાં પોષક તત્વની ખામી આવવી કે અબોર્શન થવાના પણ ચાન્સ વધી જાય છે. સો માય ડિયર ફ્રેન્ડ્સ, ડાયટિંગ તો નથી જ કરવાનું. અને
ઘણીવાર બહારનું ખાવા માટે પેશન્ટ પૂછતા હોય છે, તો બહારનું એટલે કે ચાઇનીઝ, પંજાબી, ટીન્ડ ફૂડ, પ્રિઝર્વેટિવ વાળું, આજીના મોટા વાળું એવું આપણે નહીં ખાઈએ. ચા પીણાનો આપણે અતિરેકમાં ઉપયોગ નહીં કરીએ. બને ત્યાં સુધી એકાદો કપ કોફી ચાલે, પણ એમાંથી આપણને 150 મિલીગ્રામ કેફીન મળે. મોર ધેન 300 એટલે કે 2 કપથી વધારે કોફી તમે પીઓ તો તમારા બાળકને ખૂબ નુકસાન થઈ શકશે. બને ત્યાં સુધી શુગર ફ્રી કે એવી બહારની કોઈ પણ રેમેડીઝનો આપણે ઉપયોગ નહીં કરીએ. ઘણી બધી વાર આપણે કહીએ ને કે ખાંડ ઓછી ખાવાની, તો પેશન્ટ એવું કે તો ગોળ ખાઈએ. એટલે હું હસાવું કે શેરડી એની મમ્મી છે, ગોળ અને ખાંડ ભાઈ બહેન જ છે, સાકર પણ એની ભાઈ બહેન જ છે, એટલે એવું બધું ખાવાનું નથી. તીખા, તમતમતા, તળેલા, મસાલેદાર ખોરાક નથી ખાવા. બહારના ખુલ્લા ફળો કે કાપેલા સલાડ શાકભાજી લગ્ન પ્રસંગમાં હોય નથી ખાવા. હા, ધોયા વગરના શાક અને ફળ પણ, જો કે અત્યારે તો આ કોરોના કાળમાં બધા ઘસી ઘસીને શાક ધોતા થઈ ગયા હશો, હે ને, પણ પ્રેગ્નન્સીમાં તમને ટોક્સોપ્લાઝ્મોસિસ થઈ શકે, એટલે ફળ અને શાકભાજી હમ આપણે ધોઈને જ ખાશું. કાચું દૂધ કે કાચા ઈંડા પણ નહીં ખાઈએ, પેસ્ચરાઇઝ મિલ્કનો જ ઉપયોગ કરશું. અને ઘણી બધી વાર ઘણી બધી ખોટી માન્યતા હોય ને કે ના, ગરમ વસ્તુ ખાઈએ તો અબોર્શન થઈ જાય, લીંબુ ને દહીંની ખટાશ તો ના જ ખવાય, આથા વાળું તો બાળક હોય તો ના જ ખવાય, ખજૂર પપૈયા ખાઈએ તો ગરમ પડે. હા, પપૈયા ખાવાથી જો અબોર્શન થઈ જતું હોય તો જેને ભૂલમાં બાળક રહી ગયું છે અને અબોર્શન કરાવવું છે એ અમારી પાસે શું કામ આવે? પપૈયા ખાઈને ના ઘરે જ કરી લે, એવું હોતું હશે? એટલે એવું કોઈ વસ્તુ એટલી ગરમ હોતી નથી. ઘણી વાર એમ કે ઘી ને મક્ખણ તો ખાવું જ જોઈએ, તો જ તાકાત વધે ને તો જ નોર્મલ ડિલિવરી થાય, પણ એવું પણ બિલકુલ નથી. બદામ ખાઈએ તો જ બાળકનું મગજ સારું આવે. તો આ બધા જે આપણા વડવાઓમાં ધુરંધરો થઈ ગયા છે, મોટા મોટા સાયન્ટિસ્ટ થઈ ગયા છે, એની માતાઓને શું બધાને બદામ મળી હશે? કેસર વાળું દૂધ કે મલાઈ ખાઈએ કે સફેદ રંગનો ખોરાક લઈએ તો બાળક ગોરું આવે, અને કાળી વસ્તુ ખાઈએ તો કાળું આવે, એવું હોતું નથી, એવી માન્યતામાં આપણે પડવાનું નથી. આ રીતે આપણે સાચી સમજૂતીથી સાચું ખાશું, બરાબર ન્યુટ્રિટિવ વેલ્યુ વાળું ફૂડ લેશું, વજન નહીં વધવા દઈએ, અમે જેમ બધા જ લેક્ચર્સની સિરીઝમાં કહ્યું એમ રેગ્યુલર એક્સરસાઇઝ કરશું, પોઝિટિવ થિંકિંગ રાખશું, તો આપણે એક સુંદર મજાના જીવને આ દુનિયામાં લાવીશું. બરાબર ને મિત્રો? તો આ રીતે આપણે ખોરાક લેશું, આપણે હેરાન નહીં થઈએ, આપણા ફેમિલીના બીજા મેમ્બર્સ હેરાન નહીં થઈએ. ગેસ અપચા, એસિડિટી માટે આપણે વારંવાર દવાઓ નહીં લેવી પડે, તો આપણે આને બરાબર અનુસરશું. થેન્ક યુ વેરી મચ. આજે હું ફરીથી એકવાર રોટરી અને ડૉક્ટર અભિબેનની ખૂબ આભારી રહીશ. ડૉક્ટર અભિબેન, ડૉક્ટર હેતલ અને હું હંમેશા તમારી સેવામાં તૈયાર રહીશું. થેન્ક યુ વેરી મચ.